યામ ભૂમિતિનો દાખલો છે અને પ્રશ્ન છે a અને b એના શિરોબિંદુ આપેલા છે -2 -2 અને 2 -4 પછી એક પરિણામ આપ્યું ap બરાબર 3 ના છેદમાં 7 ab તો બિંદુ p એ રેખાખંડ ab પર આવેલું હોય તો p ના યામ શોધો હવે જો આપણે પહેલા તો ગુણોત્તર મેળવતા શીખીએ a ના યામ છે મારી પાસે -2 -2 અને b ના યામ છે 2 અને -4 વચ્ચે ક્યાંક p બિંદુ આવેલું છે એના યામ xy p ઓફ xy મારે જોઈએ છે હવે જો પરિણામ આપ્યું ખૂબ જ અગત્યનું કેવું છે ap બરાબર 3 ના છેદમાં 7 ab હવે જો અહીંથી ab ને ધક્કો મારીએ અંશમાંથી ક્યાં જાય છેદમાં ap ના છેદમાં ab અને એ કેટલું છે 3:7 પણ AP ના છેદમાં આખી બાજુ AB અને ગુણોત્તર M1 ના છેદમાં M2 ના કહેવાય ગુણોત્તર કોને કહેવાય AP ના છેદમાં PB હોવું જોઈએ AP ના છેદમાં PB હોય એને જ કહેવાય M1 ના છેદમાં M2 આ ગુણોત્તર મારે જોઈએ છે જો કઈ રીતે મળશે AP છે એ 3 ભાગ જેટલું લઈ જાય AP છે એ 3 ભાગ જેટલું લઈ જાય અને આખું AB 7 ભાગ જેટલું લઈ જાય કેટલું લઈ જાય છે 7 જો આ 7 માંથી આ 3 ભાગ જાય એટલે આના ભાગમાં PB ને ભાગમાં કેટલા આવે 4 PB ના ભાગમાં કેટલા આવે છે 4 તો AP ના છેદમાં હવે PB લખું તો 3 ના છેદમાં 7 માંથી 3 જાય તો 4 હવે ગુણોત્તર આવ્યો 3:4 જો આવી રીતે ના કરવું હોય તો યોગ અને વિયોગ પ્રક્રિયા યોગ એટલે સરવાળો ને વિયોગ એટલે બાદબાકી જો અંશ એમ ને એમ છેદમાં 2 ની બાદબાકી અહીંયા પણ આ બાજુ પણ અંશ એમ ને એમ છેદમાં 2 ની બાદબાકી હવે જો ઉપર તો AP જ છે પણ આખા AB માંથી AP જાય આખા AB માંથી AP જાય તો વધે માત્ર PB તો છેદમાં લખું PB અને અહીંયા 3 7 માંથી 3 જાય તો 4 હવે AP ના છેદમાં PB એ ગુણોત્તર મને મળી ગયો 3:4 હવે સાદરૂપ આપીએ તો વિભાજન સૂત્ર P ઓફ XY વિભાજન સૂત્ર P ઓફ XY કેવું સૂત્ર છે M1 X2 M2 X1 છેદમાં M1 પ્લસ M2 અલ્પવિરામ M1 Y2 પ્લસ M2 Y1 છેદમાં M1 પ્લસ M2 હવે કિંમત મૂકીએ M1 ની જગ્યાએ ગુણોત્તર અહીં મળી ગયો 3 કૌંસમાં આપણે કંઈક લખશું X2 લખશું M2 ની જગ્યાએ 4 કૌંસમાં આપણે કંઈક લખશું કંઈક એટલે શું લખશું X1 ની કિંમત લખશું છેદમાં M1 વત્તા M2 3:4 હવે Y M1 એટલે 3 કૌંસમાં કંઈક લખશું M2 એટલે 4 કૌંસમાં કંઈક લખશું છેદમાં 3:4 આના જેવો સેમ ટુ સેમ આપણે અહીંયા યામ આપણે આવો બનાવવાનો જો હવે X2 અને X1 ની કિંમત લખીએ એટલે આપણી ભૂલ પડે નહીં જો આવી રીતે દાખલો ગણવાનો પહેલા X2 ની કિંમત આ બિંદુ છે બીજું બિંદુ X2 Y2 અને પેલું બિંદુ છે X1 Y1 તો X2 ની જગ્યાએ 2 લખી નાખું X1 ની જગ્યાએ -2 લખું પછી Y2 ની જગ્યાએ -4 લખું Y1 ની જગ્યાએ -2 લખું જો હવે સાદુરૂપ આપણે આપીએ તો 3:2 અને 4:-8 છેદમાં 7 પછી 4:-12 અને 4:-8 છેદમાં 7 જો 8 માંથી 6 જાય -2 ના છેદમાં 7 અને 12 ને 8 -20 ના છેદમાં 7 તો વિભાજન બિંદુ વિભાજન કરતું બિંદુ P ના યામ આપણને મળી જાય છે કેટલા કેટલા -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7